ब्रह्मा के विद्या में तो एम समझा मजा में तो रण सात के अंदर साइंस से लेकर विज्ञान विज्ञान के अंदर अपने दूषित पानी की वार्ता अधर्म पर एना नौ प्रश्न पाठ्यपुस्तक में गली चुई का छे आज ये बे प्रश्नों की बात करवानी छे चर्चा करवानी छे समझवानी छे तो कई पण समय बगाड़ा वगर दसमो प्रश्न छे स्वच्छता संदर्भ में जागरूक नागरिक तरीके तमारो फाड़ो जणावो तमे कई रीते स्वच्छता जाळवा माटे तमारो फाड़ो आपी शको तो आंसर नी अंदर लखो प्रश्न नंबर 10 नो जवाब गटर उभराय तो मारी साथे साथे रफ बुक में लखता जाओ पछी तमने जो होमवर्क आपो के तमारे रफ अने बाकी बन्ने मां करवानुं छे गटर उभराय तो जागृत नागरिक तरीके ग्राम पंचायत के म्युनिसिपालिटी ने जाण करवी जोईए ग्राम पंचायत के म्युनिसिपालिटी ने जाण करवी जोईए गटर उभराय तो जागृत नागरिक तरीके ग्राम पंचायत के म्युनिसिपालिटी ने जाण करवी जोईए એમાં એમાં ગટરોના ઢાંકણા ના હોય તો કે કોઈકના ઘરનું પાણી પાડોશીના ઘર આગળ ગંદકી કરે કોઈકના ઘરનું પાણી પાડોશીના ઘર આગળ ગંદકી કરે તો તેને સમજાવી તેમ થતું રોકી શકાય તો તેમને સમજાવી તેમ થતું રોકી શકાય દેખો પીવાનું પાણી ડબળું આવે તો પણ પીવાનું પાણી ડોડું આવે તો પણ નગરપાલિકાને જણાવી ફરિયાદ કરી શકાય જો કોઈ ગંદકી ફેલાવે તેવું કાર્ય કરે જો કોઈ ગંદકી ફેલાવે તેવું કાર્ય કરે તો તેને સમજાવી રોકી શકાય છે જો કોઈ ગંદકી ફેલાવે તેવું કાર્ય કરે તો તેને સમજાવી રોકી શકાય છે સારી સ્વચ્છતા સભર પદ્ધતિઓ અપનાવી સારી સ્વચ્છતા સભર પદ્ધતિઓ અપનાવી એ આપણી જીવનશૈલી હોવી જોઈએ સારી સ્વચ્છતા સભર પદ્ધતિઓ અપનાવી એ આપણી જીવનશૈલી હોવી જોઈએ તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે છે લોકોના સહિયારા પ્રયાસોથી ઘણું બધું થઈ શકે છે બરાબર
ચાલો પ્રશ્ન નંબર 11 છે અહીં ક્રોસવર્ડ પઝલ આપેલી છે આપેલી ચાવીઓના જવાબોમાં અંગ્રેજી શબ્દોની મદદથી ક્રોસવર્ડ પઝલ પૂર્ણ કરો ગુડ લક તો અહીં આનો આન્સર આપણે આ રીતે લખી શકીએ છીએ મિત્રો અહીં આખો કોષ્ટક બનાવવો પડે પેલા જો ઉભી ચાવી છે એમાં વપરાયેલ પાણી તો વેસ્ટ વોટર તો પેલું ઉભી ચાવી એમાં પેલા ખાનામાં W બીજામાં A ત્રીજામાં S P E W A T E R આ રીતે આપણે ખાના વાઇઝ વેસ્ટ વોટર એવું લખી શકીએ બરાબર વેસ્ટ વોટર પછી ત્રીજું આટું ત્રીજો વાટો પ્રવાહી કચરો તો સેવેજ તો પેલા ખાનામાં S બરાબર આ પેલો બીજો અને ત્રીજો શબ્દ છે ને S E W A G E સેવેજ તમને ખબર છે પછી બીજો ઉભો સેવેજ લઈ જતી પાઇપલાઇન તો સીવર તો અહીંયા સીવર અહીંયા S આ બે નંબરનો બનાવો છે આ ખાના છે આ બે નંબરના ખાનામાં S E પછી આ ત્રણ ડિપોઝિટ્યુ E અને આ આ રીતે ખાના છે પઝલના જરૂરી છે તો આમાંથી
કયા રીતનો સંચય છે તો બી બી અને ત્રણ પાણીને વિંચકી બનાવે છે અને બાર જામલીનું શોષણ કરે છે બીજો અને ત્રીજો વાક્ય સાચું છે તો મિત્રો આજે ધોરણ 7 ની વિજ્ઞાન માટે પ્રશ્ન નંબર 10 11 અને 12 આ ત્રણે ત્રણ પ્રશ્ન તમારે તમારી પાસે લેખક બનને માટે એકવાર ટોટલ 11 લખવાના છે આ બંધારણ આ કેના બરાબર ચાલો આપણે સોલ્વ નેક્સ્ટ વિડિયોમાં ત્યાર સુધી બધું સંપૂર્ણ કરી લેવાનું છે તો ચાલો મળશો નેક્સ્ટ વિડિયોમાં ત્યાર સુધી બધા જ મિત્રો બરાબર સુરક્ષિત રહો થેન્ક યુ